તમે તો જાણો જ છો કે દરેક નવ દંપતીના જીવનમાં સુહાગરાતનું મહત્વ ખૂબ જ હોય છે પરંતુ આપણા સમાજમાં હજુ પણ અરેન્જ મેરેજ પર વધુ ધ્યાન આપવામાં આવે છે માટે આવા નવ દંપતીને એકબીજા વિશે જાણવા સમજવાનો મોકો પણ નથી મળ્યો હતો અને તેઓને સુહાગ રાત્રે મળવાનું થાય છે ત્યારે તેઓ વચ્ચે ખૂબ તણાવ અને ચિંતા હોય છે જેનાથી ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે જો તમારે એ સમસ્યાઓનું સમાધાન કેવી રીતે થાય એ જાણવું હોય તો જુઓ અમારો આ વિડિયો આજનો વિષય છે આપણો કે પ્રથમ રાત્રિએ બંને માટે આ વસ્તુ નવી હોય છે જાતીય સંબંધ બંનેના પ્રયત્ન છતાંય એ લોકો નથી માણી શકતા તો એના વિશે તમારું શું કહેવું છે લગ્ન જીવન એવું છે કે ત્રીસ ટકા યુગલો કેટલા ત્રીસ ટકા ખોલો લગ્નના એક વર્ષ સુધી જાતીય જીવન માણી નથી શકતા એ પહેલી રાત્રિની વાત નથી એક વર્ષ સુધી જીવન નથી માણી શકતા એને મેડિકલ ભાષામાં નોન કન્ઝ્યુમેટ મેરેજ કહેવાય એટલે કે ભોગવ્યા વિના ના લગ્ન અથવા ભોગવ્યા વિના લગ્નની સમસ્યા કહેવાય એના કારણો ઘણા બધા હોઈ શકે છે કોઈ કારણ પુરુષમાં પણ હોઈ શકે છે કોઈ કારણ સ્ત્રીની અંદર પણ હોઈ શકે કોઈ કારણ એવા પણ હોય હસબન્ડ પુરુષ બંનેની અંદર કારણ હોય એના હિસાબે કોઈ જાતીય સંબંધ ના માણી શક્યા હોય અને ઘણા કારણો એવા પણ હોય છે કે હસબન્ડ અને વાય બંનેમાં કોઈ પ્રોબ્લેમ ના હોય છતાં પણ જાતીય જીવન ના માણી શકતા હોય બરાબર છે એ એના કારણે પણ એવી શકે જેવી રીતે હું તમને એક દાખલો આપું મારી પાસે એક કપલ આવેલું હતું બોમ્બેથી કોઈ ડોક્ટરે મને રિફર કરેલા હતા એ પેશન્ટને ખૂબ જ એફ્લુઅન્ટ ક્લાસના લોકો હતા દુનિયાભરમાં ટ્રાવેલ કરી શકેલા કરેલા હતા અને લગ્નના સાત વર્ષ થયેલા છતાં પણ જાતીય જીવન નહોતા માણી શકે મુંબઈના દિલ્હીના યુએસના લંડનના મોટા મોટા બધા જ શહેરોમાંથી બધા જ ડૉક્ટરોએ રિપોર્ટ આપેલા કે હસબન્ડ એકદમ નોર્મલ છે વાઈફ નોર્મલ છે છતાં પણ એ લોકો જાતીય જીવન નહોતા માણે એટલે એ લોકોને સલાહ આપવામાં આવેલી હતી કે તમે ટેસ્ટ્યુબ બેબી કરી લો પણ ટેસ્ટ્યુબ બેબી એનો આન્સર નથી એ તો બાળક માટે જ લોકો સેક્સ એના માટે કરતા હોય બે વસ્તુ માટે કરતા હોય એક બાળક માટે કરતા હોય અને એક જાતિ આનંદ માટે બાળક તો તમને થઈ જશે કદાચ એક બાળક બે બાળક થઈ ગયું પણ જાતિ આનંદનું શું જ્યારે મારી પાસે આવ્યા ત્યારે મેં એમની ડિટેલ હિસ્ટ્રી લીધી ત્યારે મને ખબર પડી આ વાઈફ છે વાઇફના લેગ આ રીતે હતા અને હસબન્ડના લેગ આ રીતે રાખવામાં આવતા મારે ખાલી એટલું જ એમને કહેવાનું હતું વાઈફના લેગ આ રીતે હોય તમે બે લેગની વચ્ચે હોય તમે નહીં માનો સાત વર્ષ પછી પહેલાં જ દિવસે એ લોકો જાતીય સંબંધ માની શકે હવે આપણને મનમાં એક એવું પણ ખ્યાલ આવે કે આટ કેવી રીતે શક્ય હોય ઇન્ટરનેટનો જમાનો છે લોકો આટલું બધું એજ્યુકેશન છે આ લોકો જે આ કપલ છે આખા દુનિયામાં ફરી વળેલા છે અને આટલી કોમન સેન્સ ના વાપરે કે પોઝિશન બદલવી જોઈએ કે આવું કરવું જોઈએ પણ એ હકીકત છે લોકોને એક એવું જ હોય છે કે ભાઈ પુરુષ ઉપરને સ્ત્રી નીચે હોય એ જ આસન કરવું જોઈએ બીજું આસનનો ખ્યાલ નથી હોતો કારણ કે સેક્સમાં ઘણી બધી વાર એવી બધી માન્યતાઓ હોય છે અને એ માન્યતાઓના કારણે એ આટલા વર્ષોમાં એમને એવો ખ્યાલ સુધા ના આવે એમના મગજમાં કે આ પોઝિશન બદલવાથી આવું થાય અને જે ડૉક્ટરો પાસે ગયા એ ડૉક્ટરોએ આવું પૂછ્યું નહીં કે તમે કઈ પોઝિશનમાં કરો છો એટલે ઘણી બધી વાર એવું પણ બને કે બધા જ નોર્મલ હોય પણ નોલેજ ના હોય અથવા ફોલ્ટી પોઝિશન હોય તો એના કારણે પણ લોકો જાતીય જીવન નાથી શરૂ કરી શકતા હતા ઘણીવાર બે ચાર વાર ફેલ થાય તો પણ જાતીય જીવન પછી થાય મનમાં એક ડર રહી ગયો કે હું કરી શકીશ કે નહીં કરી શકું અથવા ફેલ જ ગયા છે તો એના કારણે પણ એ લોકો ફરીવાર પ્રયત્ન ના કરે અને જાતીય જીવન ના માણતા હોય એવું પણ બની શકે જી જોયું દર્શક મિત્રો એક પોઝિશન ન ખબર હોવાને કારણે એક કપલ સાત વર્ષ સુધી પોતાનું જાતીય લગ્ન જીવન ન માણી શક્યું આવું પણ થતું હોય છે માટે અમે આ ચેનલ ચાલુ કરી છે આપના માટે આ નોલેજ બહુ જરૂરી છે સેક્સ એજ્યુકેશનમાં આપણે હવે આ સંકોચ નહીં રાખવો જોઈએ આમાં આપણે 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 પણ જાણવું જોઈએ અને આપણા બાળકોને પણ જણાવવું જોઈએ ડૉક્ટર સાહેબ તમે સરસ વાત કરી કે નોર્મલ હતા તેમ છતાં પણ આ નહોતું થઈ શક્યું અને સાત વર્ષ પછી તમે એના પર ધ્યાન દોર્યું અને એ લોકો સક્સેસ રહ્યા તો આ સમયે અમને આનંદ થાય કે અમે આવા જાણીતા અને માનીતા જે આટલું બધું ધ્યાન આપીને પોતાની દરેક કેસ હિસ્ટ્રી પર ધ્યાન આપી અને કામ કરી રહ્યા છે એવા ડૉક્ટર શાહ સાહેબ જોડે બેઠા છે એનો આ મારો વિષય છે મારી ફરજમાં આવતું હોય છે તમે કોઈ ડૉક્ટર પાસે જાઓ સમજો કે તમે કોઈ ગાયનેકોલોજીસ્ટ પાસે જાઓ ને તમને વેંદત્વની તકલીફ હોય અથવા તમને માસિક વધારે આવતું હોય એની તકલીફ હોય તો ડૉક્ટર તમને પાસે તમારી ડિટેલ હિસ્ટ્રી લેશે પહેલાં કે ભાઈ કયા કારણસર છે ઘણી બધી વાર એવું પણ બને કે તમારું ફેમિલી હિસ્ટ્રી હોય તમારી મધરને પણ એવું થતું હોય કે જેને માસિક સ્ત્રાવ બહુ જતો હોય અથવા તો યુટરસની અંદર એટલે ગર્ભાશયની અંદર ગાંઠો હોય એના કારણે ઘણા બધા કારણો પણ જ્યાં સુધી ડિટેલ હિસ્ટ્રી ના લે ત્યાં મૂળ પર પહોંચી શકે એ જ રીતે મારી પાસે જ્યારે આ કપલ કોઈ કમ્પ્લેન લઈને આવે કે અમે લગ્ન જીવન હજી શરૂ હિસ્ટ્રી લેવી પડે કે કે કયા કારણસર નથી ભોગવી શક્યા શું શકે છે આની અંદર તો એ ના ત્યાં સુધી હું આગળ વધી ના શકું હું આગળ ના વધુ અથવા ના લઉં તો કોઈક નિદાનની કોઈક વસ્તુ હું ચૂકી જઉં ને એના હિસાબે હું એમને યોગ્ય ના એમના તકલીફને ના પણ આપી શકું જી જી સાહેબ એ એમને એમને બીજા ડોક્ટરની પણ સલાહ લીધી હતી તેમ છતાં પણ આવું શક્ય નહોતું બન્યું અને આપની સલાહથી શક્ય બન્યું તો આ સમયે અમારા માટે એટલે આપ સરાહનીય છો હવે આમાં આગળ વાત કરીએ કે ચલો આ તો નોર્મલ કપલ હતું અને ફોલ્ટી પોઝિશનને લીધે અટકેલું તો પણ એવું બને કે કોઈ કારણ હોય પણ શકે બીજા કેસોમાં કીધું ને કે ઘણા બધા કારણો પુરુષ જવાબદાર હોય ઘણામાં સ્ત્રીઓ જવાબદાર હોય અને ઘણામાં સ્ત્રી અને પુરુષ બંનેમાં જવાબદાર હોઈ શકે હવે જો પુરુષના જવાબ આપણે કારણોની વાત કરીએ તો ઘણી બધી વાર પરફોર્મન્સ એન્ઝાયટી હોય કે ભાઈ હું મારા પત્નીને સંતોષ આપી શકીશ કે નહીં આપી શકું નહીં આપી શકું તો એ મારા માટે શું વિચારશે તો એ કારણસર પણ ઘણી બધી વાર પરફોર્મન્સ એન્ઝાયટીના કારણે આમ બધું જ નોર્મલ હોય અને સવારે પણ ઉત્તેજના આવતી હોય અસ્તમિથુન કરો હોય પણ ઉત્તેજના આવે પણ જ્યારે પણ જાતીય સંબંધ બાંધવાનો હોય તો તે વખત જ ઉત્તેજના ના આવે એટલે પરફોર્મન્સ એન્ઝાઇટી એવું થયું ઘણી બધી વાર પ્રીમેચ્યુરી ઇજેક્યુલેશન થાય એટલે કે પ્રવેશ પર જ સ્ખલન થઈ જતું હોય તો એના કારણે પણ એ જાતીય સંબંધ ના બાંધી શકતા હોય એવું બની શકતું હોય છે અને સ્ત્રીઓની અંદર જે છે વજાય નિસમસ છે વજાય નિસમસ એટલે કે જ્યારે પણ સંબંધ બાંધવાની કોશિશ કરે તો એમના વજાયનલ મસલ્સો એ સ્પાઝમમાં જતા રહે બંધ થઈ જાય એના કારણે પ્રવેશ શક્ય ના બને અને જ્યારે પ્રવેશ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે જોરથી કરવામાં આવે પ્રેશર આપવામાં આવે તો ખૂબ જ દુખાવો થઈ શકે આના ઘણા બધા કારણ હોઈ શકે વજાની હોવાના ઘણી બધી વાર મેં આપણે પહેલાં ચર્ચા કરીએ એ પ્રમાણે બેનપણીઓ પાસે કે ઘરના વડીલ હોયની પાસે સાંભળેલું હોય કે પ્રથમ રાત્રે ખૂબ જ લોહી નીકળશે અથવા બ્લીડિંગ થશે તો એના કારણે પણ આ વસ્તુ થઈ શકતી હોય છે નાનપણમાં ચાઇલ્ડ એબ્યુઝ થયેલું હોય અથવા તો ભૂતકાળના સેક્સના અનુભવો ખરાબ હોય તો એની ઉપર માણસ ઉપર એની અસર પડેલી હોય ને એના કારણે પણ આ વસ્તુ થવાની શક્યતાઓ રહેતી હોય છે તો આના ઉપાયો છે જે આવા જે પ્રશ્નો તમે કયા એના ઉપાયો નોન કન્ઝ્યુમેટેડ મેરેજ હોય છે એનું જો એકવાર નિદાન કરી દેવામાં આવે કે આ કયા કારણોસર થતા હોય છે તો મોટાભાગના કિસ્સાઓની અંદર એક જ મહિનાની અંદર આનું રિઝલ્ટ મળી જતું હોય છે અને ઉપાયની જે વાત કરીએ ડિપેન્ડ છે કે કયા કારણસર થઈ રહેલું છે પરફોર્મન્સ એન્ઝાયટી હોય તો તમે સેન્સેટ ફોકસ એક્સરસાઇઝ છે પ્રીમેચ્યુર રિજેક્યુલેશન હોય તો એ કયા કારણસર છે તો એ એકોર્ડિંગ ટુ એના માટે દવા લઈ શકો છો બજાયને જ મસ્ત જેની તકલીફ છે ફિમેલની અંદર આપણે જેની વાત કરી તો એના માટે ટચ થેરાપી હોય છે એ કરી શકો એટલે એવું નથી કે બ્લેન્કેટ ટ્રીટમેન્ટ હોય કે ભાઈ આ વ્યક્તિને આ વસ્તુ છે તો દરેકને એ જ વસ્તુ અનુકૂળ આવી જાય ટેલર મેડ ટ્રીટમેન્ટ આપવી પડે કે જે વ્યક્તિને જે વસ્તુની તકલીફ હોય અને એ પ્રમાણે આપવી પડે જી જી વાહ સરસ સમજાવ્યું તમે સાહેબ હવે હું એવું પર્સનલી માનું છું કે આવા બીજા ઘણા પ્રશ્નો હશે અમારા દર્શક મિત્રોને તો મધુરજની માટે ખાસ ટીપ્સ તમારે જો આપી હોય તો તમે અમારા દર્શક મિત્રોને શું કહેશો લગ્નની પ્રથમ રાત્રે જ્યારે પણ સંબંધ બાંધવાનો હોય તો આ કોઈ શક્તિ પ્રદર્શનની રાત નથી આ મધુર જ નહીં છે એટલે તમારે એકબીજાને પ્રેમથી વધવું જોઈએ કારણ કે આ તમારો પાયો છે બિલ્ડિંગ હોય બિલ્ડિંગનો તમારો જે પાયો મજબૂત ના હોય તો બિલ્ડિંગ ઉપર મજબૂત થાય એ જ રીતે લગ્નજીવન પ્રથમ રાતે લગ્નજીવનનો એક પાયો છે અને એ પાયો જેટલો મજબૂત હશે એટલું જ તમારું લગ્નજીવન સ્મૂથ અને મધુર જશે પરંતુ જો એ પાયો મજબૂત નહીં હોય સ્ત્રીના મનમાં કે તમારા મનમાં એક પહેલેથી જ એવી ભાવના આવી જશે કે આમાં મજા નથી પણ દુખાવો છે અથવા દુઃખ છે અથવા તો આનંદ નથી તો એ કદાચ આગળ જતાં તમને મુશ્કેલી સર્જી શકે છે એટલે લગ્ન જીવનની શરૂઆત આરામથી કરો એકબીજા જોડે પસંદ ના પસંદ જાણો અને ફોર પ્લે માં પૂરતો સમય આપો જી થેન્ક યુ ડોક્ટર સાહેબ આ ક્ષણે હું તમારો ખૂબ ખૂબ આભાર માનીશ અને આપણે કોઈ નવા વિષય મળીશું ચોક્કસ યુ સેક્સ એજ્યુકેશન હોવું જોઈએ એ બાબતે તમે પણ સહમત હો તો અમારા આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને હા અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી સેક્સ એજ્યુકેશનને લગતા નવા વિષયથી આપ માહિતગાર બનો